નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં અલગ અલગ 4 માર્કના જે દાખલાઓ પૂછાતા હોય છે સેક્શન ડીની અંદર, એવા 4 માર્કના જે દાખલાઓ છે એમાં પ્રકરણ 6 છે એમની આપણે ચર્ચા કરીશું. એના સિવાયના બીજા ઘણા બધા વિડીયો ચેનલમાં મુકાઈ ગયા છે, એના જોયો તો તમે જોઈ લેજો અને પરીક્ષા માટે એ પણ તમને ઉપયોગી થશે. પ્રકરણ 6ને લગતા જે અલગ અલગ દાખલાઓ છે એની આપણે વાત કરીએ, જેમાં દાખલો પહેલો. અહીંયા આપણે કીધું કે જો ત્રિકોણની કોઈ એક બાજુ સમાંતર દોરેલી રેખા બાકીની બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો સાબિત કરવાનું કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં શું કરે, વિભાજન કરે, જેને થેલ્સનું પ્રમેય કહેવાય અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહેવાય. આપણે પક્ષમાં આપી દીધું કે ત્રિકોણ ABC આ એની બાજુ BC એને સમાંતર રેખા બાકીની બે બાજુ AB ને ACને અનુક્રમે D ને E બિંદુમાં છેદે છે, એ પક્ષમાં કહેતું. એટલે શું થાય, AD જેટલો ભાગ છે એના છેદમાં DB એના બરાબર AE જેટલો ભાગ છે એના છેદમાં EC, એ સરખો જ થાય. એ સાધ્ય સાબિત કરવાનું. સાબિતીમાં જોઈએ કે અહીંથી BE અને CD આ બે જ તમે આ ચતુષ્કોણના વિકર્ણો જોઈ શકો એ દોરો, જે અહીંયા એ જ રીતના DM એ કોને લંબ થાય, DM જે ACને લંબ થાય, અને એ રીતના EN ઈ કોને લંબ થાય, ABને લંબ થાય, બરાબર. એ દોરવાના બે. હવે એ ત્રિકોણ એક જોઈજો ADE, તો એમાં એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ પ્રમાણે કરવું હોય તો શું થાય, એક દ્વિતીયાંશ પાયો AD બરાબર, અને વેધ એનો EN. એ જ રીતના BDE, તો BDE એટલે આ થયો, એની અંદર એક દ્વિતીયાંશ પાયો DB બરાબર, આ એનો વેધ EN એટલે અહીંથી આ જે છે એનો વેધ છે, અહીંયા વેધ એનો આ ત્રિકોણનો વેધ અહીંયા આવે છે. સેમ વસ્તુ ADE માટે શું થશે, એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ, એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો છે એ AE છે અને એનો વેધ આવશે DM. અને સેમ વસ્તુ આ ત્રિકોણ માટે અહીંયા DEC આ ત્રિકોણ માટે એક દ્વિતીયાંશ પાયો EC છે અને એનો વેધ અહીંયા DM છે, બરાબર. હવે ત્રિકોણ ADE છેદમાં BDE કરીએ તો એક દ્વિતીયાંશ AD ગુણ્યા EN છેદમાં એક દ્વિતીયાંશ DB ગુણ્યા EN, એક દ્વિતીયાંશ વાળો ભાગ ઉડી જાય એટલે ADના છેદમાં DB થાય. સેમ વસ્તુ એક ADE છેદમાં DEC કરીએ તો એમાં AE ગુણ્યા DM એટલે AE થઈ ગયો અને EC ગુણ્યા DM એટલે EC થઈ ગયો, બરાબર. તો એના ઉપરથી કહી શકીએ કે હવે ત્રિકોણ BDE અને DSC એ એક જ પાયાના DE અને BC ને સમાંતર DEની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે, એટલે બે સમાન થાય એટલે BDE બરાબર DEC થાય. એના ઉપરથી આપણે કહી શકીએ ત્રણેય સમીકરણ ઉપરથી કે ADના છેદમાં DB હોય તો AEના છેદમાં EC છે, એ સાબિત થાય છે. પછી બીજો દાખલો આપ્યો છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે ને તો સાબિત કરવાનું કે તે ત્રીજી બાજુને પણ સમાંતર હોય, એ થેલ્સના પ્રમેયનું પ્રમેય કહેવાય. તો પક્ષમાં આપણે આપી દીધું કે ત્રિકોણ ABCની અંદર રેખા AB અને AC છે, આ ત્રિકોણ ABCની અંદર રેખા AB અને AC છે એ અનુક્રમે DE ને EEમાં એવી રીતે છેદે કે જેથી ADના છેદમાં DB AEના છેદમાં AC થાય, બરાબર. ADની છેદમાં EC થાય, એ આપણે પક્ષમાં આપ્યું છે. અહીંયા સાધ્ય શું છે, તો કે DE જે છે એ BCને સમાંતર છે, એ સાબિત કરવાનું છે. હવે સાબિતી જોઈએ, જો રેખાઓ છે એ DE અને BCને બંને ABCના સમતલમાં આવેલી જ રેખાઓ હોય અને ફક્ત બે જ શક્યતા થાય કે DE છે એ BCને સમાંતર હોય અથવા તો DE છે BCને સમાંતર હોય નહીં. ધારો કે આપણે પહેલાં એવું ધારીએ કે DE છે એ સમાંતર નથી, તો આમ ત્રાસી દોરીએ, જો આ તમને DE ડેશ દેખાય કેવો છે ત્રાસો, એ BCને સમાંતર નથી, તો શું થાય, તો કે DEમાંથી BCને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે ACને E ડેશમાં છેદ. હવે પ્રમેય પ્રમાણે આગળ આપણે જોયું કે ADના છેદમાં DB એના બરાબર AE ડેશના છેદમાં EC થાય. હજુ પક્ષમાં એમ કીધું કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC થવું જોઈએ, તો AE ડેશના છેદમાં EC બરાબર AEના છેદમાં EC બંને બાજુ એક એક ઉમેરો, તો AE ડેશ વત્તા EC છેદમાં EC બરાબર AE વત્તા EC વત્તા છેદમાં EC, તો આ આખું થયું ACના છેદમાં EC ને આ પણ ACના છેદમાં EC, તો નીચે બે શું થયું, EC બરાબર EC થયું. આમ EC અને E તો સંપાતી બિંદુઓ છે, એટલે કે EC અને E છે એ તમે જોઈ શકો છો અહીંયા કે
અહીંયા તમને જોવા મળે છે. આથી રેખા ડીઈ ડેશ અને રેખા ડીઈ એક જ રેખા છે એમ કહેવા માગે છે, બરાબર. તો આપણે કહી શકીએ કે ડીઈ ડેશ છે એ પણ સમાંતર કોને થાય? બીસીને થાય. તો ડીઈ પણ કેને સમાંતર હોય? બીસીને સમાંતર હોય. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય ને તો સાબિત કરવાનું કે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન અથવા તો સમપ્રમાણમાં હોય, તેથી બે ત્રિકોણો સમરૂપ છે. ખૂબ શરત પ્રમાણે તો પક્ષની અંદર ત્રિકોણ એબીસી ને ડીઈએફની અંદર ખૂણો એ ખૂણો ડી સરખો, ખૂણો બી ખૂણો ઈ સરખો, ખૂણો સી ખૂણો એફ સરખો. સાબિત એ કરવાનો એબીના છેદમાં ડી, બીસીના છેદમાં ઈએફ ને એસીના છેદમાં ડીએફ. અને બે ત્રિકોણ એકરૂપ છે તેથી એકરૂપતા નિશાની એબીસી એકરૂપ ડીઈએફ છે. તો સાબિતી જોઈએ કે ડી અથવા લંબાવેલ જે ભાગ છે, બરાબર, અહીંયા પી બિંદુ અને ડીએફ ઉપર ક્યુ બિંદુ ઉપર આવેલા બે બિંદુઓ છે જે એબી બરાબર ડીપી થાય અને એસી એ ડી ક્યુ જેટલો થાય. તો ત્રિકોણ એબીસીની અંદર અને ડીપી ક્યુની અંદર ખૂણો એ છે એ ખૂણા ડી જેવો છે, સરખો છે, બરાબર. પહેલી વસ્તુ એ. પછી તો કે એબીની જે બાજુનું માપ છે ડીપીની બાજુનું માપ છે, અને એસીની બાજુનું માપ છે આ એ ડી ક્યુનું બાજુનું માપ છે, બરાબર. તો બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ એબીસી છે એ ડીપી ક્યુ ત્રિકોણ, આ બે ત્રિકોણો કેવા થાય? ઉપરનો ના એ બે એકરૂપ થાય. હવે એ જ રીતના બી ખૂણો છે એ પી ખૂણાને સમરૂપ હોય એક, બરાબર, એ સરખો હોય. સી ખૂણો છે એ ક્યુ ખૂણાને સરખો હોય. તો બાકીના જે બાજુ ખૂણા હોય બધા સરખા થાય સીપીસીટી, બરાબર. પરંતુ બી ખૂણો છે એ ઈ ખૂણાને સરખો થાય છે. તો એ જ રીતના સી ખૂણો છે એ એફને પણ સરખો થવો જોઈએ. કે પક્ષમાં આપણે આપ્યું છે તો એનો મતલબ શું થયો કે ખૂણો પી ને ખૂણો ઈ સરખો છે, ખૂણો ક્યુ ને ખૂણો એફ સરખો છે. એટલે પી ક્યુ એકરૂપ સમાંતર કોને થાય? પી ક્યુ ઈ એફને સમાંતર હોય તો જ આ બે અનુખૂણો પ્રમાણે સરખા થાય ને, બરાબર. હવે પ્રમેય પ્રમાણે જોઈએ કે ડીપીના છેદમાં પી બરાબર ડીક્યુના છેદમાં ક્યુ એફ, ડીપી એટલે છેદમાં પી તો ડીક્યુ છેદમાં ક્યુ એફ. સેમ વસ્તુ ઉલટાવી કરી નાખીએ કે પીની છેદમાં ડીપી બરાબર ક્યુ એફના છેદમાં ડીક્યુ. હવે પ્લસ બેને બાજુ કરી દઈએ એટલે આવું મળશે તમને. હવે પી વત્તા ડીપી એટલે ડી છેદમાં ડીપી, અને ડી ક્યુ એફ વત્તા ડીક્યુ એટલે ડીએફના છેદમાં ડીક્યુ. તો ડીપીના છેદમાં ડી બરાબર ડીક્યુના છેદમાં ડીએફ છે, ઉલટાવ્યું હતું એ પ્રમાણે. હવે ડીપીની જગ્યાએ એબી મૂકી દીધો, એબીના છેદમાં ડી, અને ડીક્યુની જગ્યાએ એસી મૂકી દીધો, એસીના છેદમાં ડી એફ, એ બે સરખા છે. એ જ રીતના એબીના છેદમાં ડી બરાબર બીસીના છેદમાં ઈએફ સરખા થાય. આમ એબીના છેદમાં ડી બરાબર બીસીના છેદમાં ઈએફ બરાબર એસીના છેદમાં ડીએફ થાય. હવે ત્રિકોણ એબીસી અને ડીઈએફમાં ઓકે ખૂણો એ અને ખૂણો ડી સરખો, ખૂણો બી ખૂણો ઈ સરખો અને ખૂણો સી અને ખૂણો એફ સરખો, અને ત્રણેય જે બાજુઓ છે એ પણ સરખી. એબીના છેદમાં ડી બરાબર બીસીના છેદમાં ડીએફ બરાબર એસીના છેદમાં ડીએફ. તો કહી શકીએ કે ત્રિકોણ એબીસી એકરૂપ કોને થાય? ત્રિકોણ ડીએફને એકરૂપ થાય. ચોથો દાખલો છે, જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓના સમપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તર સમાન હોય તો સાબિત કરો કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી બે ત્રિકોણો પણ સમરૂપ હોય. બાબા શરત પ્રમાણે તો ત્રિકોણ એબીસી અને ડીઈએફ છે આપણે પક્ષમાં લખી શકીએ કે બે આપણે કહી દીધું છે સમપ્રમાણમાં હોય, એટલે એબીના છેદમાં ડી કયો બરાબર, એના બરાબર બીસીના છેદમાં ઈએફ કયો, અને બરાબર સીએના છેદમાં એફ ડી કયો. અને સાબિત એ કરવાનું ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ, ખૂણો સી બરાબર ખૂણો એફ, અને ત્રિકોણ એબીસી એકરૂપ ખૂણો ત્રિકોણ એબીસી છે એ ત્રિકોણ ડીએફને પણ એકરૂપ છે. તો સાબિતી પ્રમાણે ત્રણેય બાજુઓ લખી શકીએ. આકૃતિ પ્રમાણે શું કહે છે કે એબીના છેદમાં ડી બરાબર બીસીના છેદમાં ઈ એફ બરાબર સીએના છેદમાં એફ ડી છે એ ધારો કે એક કરતાં ઓછું છે, બરાબર. તો ડી પર બિંદુ પી અને ડીએફ પર બિંદુ ક્યુ છે એ એવું લો કે જે ડીપી બરાબર એબી થાય, આ બે સરખા થાય, ડીપી બરાબર એબી થાય અને એસી બરાબર ડીક્યુ થાય, બરાબર ને. હવે પીક્યુને અહીંયા જોડી દો એટલે એબીના છેદમાં ડી બરાબર સીએના છેદમાં એફ ડી. હવે એબીની જગ્યાએ મૂકી દઈ ડીપી, ડીપીના છેદમાં ડી બરાબર સીએની જગ્યાએ ડીક્યુ, ડીક્યુની છેદમાં એફ ડી. હવે આને ઉલટાવી નાખીએ એટલે ડીની છેદમાં ડીપી બરાબર ડીએફના છેદમાં ડીક્યુ, બેમાંથી એક એક બાદ કરી દઈએ એટલે ડી માઇનસ ડીપી છેદમાં ડીપી બરાબર ડીએફ માઇનસ ડીક્યુ છેદમાં ડીક્યુ. તો
તો પી ને છેદમાં ડીપી બરાબર ક્યુ એફ ને છેદમાં ડી ક્યુ આવ્યું, અને અહીંયા એ જ રીતના ડીપી ને છેદમાં પાછું ઉલટાવી નાખું. અને એમાં આપણે જોઈએ કે ડીપી ને છેદમાં પી બરાબર ડી ક્યુ છેદમાં ક્યુ એફ ક્યારે આવે, તો કે પી ક્યુ ને ઈ એફ સમાંતર હોય પ્રમેય પ્રમાણે 6.2 પ્રમાણે, અને પી ખૂણો ઈ ખૂણો બે સરખો હોય, ક્યુ ખૂણો એફ ખૂણો સરખો હોય અનુકોણ પ્રમાણે. તો ત્રિકોણ ડીપી ક્યુ ને ડી એફમાં પી ખૂણો ઈ ખૂણો સરખો, ક્યુ ને એફ ખૂણો સરખો, અને ડી ખૂણો તો બે સરખા જ છે સામસામે. તો ખૂબ શરત પ્રમાણે ત્રિકોણ ડીપી ક્યુ અને ત્રિકોણ ડીઈ એફ એ બે એકરૂપ થાય, તો એ પ્રમાણે બાજુઓ પણ સરખી થાય. ડીપી ના છેદમાં ડી બરાબર ડી ક્યુ છેદમાં ડી એફ બરાબર પી ક્યુ ના છેદમાં ઈ એફ થાય. ડીપી બરાબર એ બી અને ડી ક્યુ બરાબર એ સી મૂકી દઈએ તો એ બી ના છેદમાં ડી બરાબર એ સી છેદમાં ડી એફ બરાબર પી ક્યુ છેદમાં ઈ એફ થાય. તો પક્ષ મુજબ એ બી ના છેદમાં ડી બરાબર એ સી છેદમાં ડી એફ બરાબર બી સી ના છેદમાં ઈ એફ લખી શકીએ, અને પી ક્યુ બરાબર શું મૂકી દઈએ બી સી મૂકો આપણે. તો ત્રિકોણ એ બી સી ને ડીપી ક્યુ ની અંદર એ બી બરાબર ડીપી, બી સી બરાબર પી ક્યુ ને એ સી બરાબર ડી ક્યુ થાય. તો એકરૂપતાની બાબાબા શરત પ્રમાણે ત્રિકોણ એ બી સી એકરૂપ કોને થાય, ડીપી ક્યુ ને થાય. તો બાકીના બે જે ખૂણા હોય એ પણ કેવા થાય, સરખા થાય. ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો એ પી, ખૂણો સી બરાબર ખૂણો ક્યુ થાય. સેમ વસ્તુ ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ થઈ જાય, કારણ કે ખૂણો પી છે એ બે સરખા છે ને ક્યુની જગ્યાએ એફ મૂકી દે, તો ખૂણો સી બરાબર ખૂણો એફ થઈ જાય. તો ત્રણેય ખૂણાને બધી બાજુઓ સરખી હોય તો ત્રિકોણ એ બી સી છે એ કોને એકરૂપ થાય, ત્રિકોણ ડી એફને એકરૂપ થાય, એ સાબિત થાય. સેમ વસ્તુ પાંચમાની અંદર થશે, જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સમાન હોય ને આ બે ખૂણાની બાજુઓના અંતર્ગત ભાગ હોય તો એ પણ સમાન સમપ્રમાણમાં હોય તો સાબિત કરણ કે બાખુબા શરત પ્રમાણે બે ત્રિકોણો કેવા હોય, સમરૂપ હોય. તો પક્ષમાં કહી શકે કે ત્રિકોણ એ બી સી ડી એફમાં ખૂણો એ અને ખૂણો ડી છે એ બે સરખા કીધા, અને એ બીના છેદમાં ડી ઈ એના બરાબર એસી ના છેદમાં ડી એફ, અને સાદી ત્રિકોણ એબીસીનો ડી એફ છે બે એકરૂપ છે. તો સાબિતી આવશે કે એ બીના છેદમાં ડી બરાબર એસી ના છેદમાં ડી એફ, ધારો કે એ બીના છેદમાં ડી બરાબર એસી ના છેદમાં ડી એફ એક કરતાં ઓછું. તો સેમ વસ્તુ આગળ જેમ કહી રહી એ જ કરવાની કે ડી પર એક બિંદુ પી લ્યો અને ડી ક્યુ પર ડી એફ પર બિંદુ ક્યુ લ્યો, ડીપી બરાબર એ બી થાય, ડી ક્યુ બરાબર એસી થાય, પી ક્યુને જોડી દો. તો ત્રિકોણ બેની અંદર એ ખૂણો અને ડી ખૂણો સરખો, એ બી બરાબર આ જે ભાગ છે એ ડીપી જેટલો છે અને એસી વાળો જે ભાગ છે એ ડી ક્યુ જેટલો છે. આગળ કર્યું સેમ વસ્તુ એ જ કરવાની, બે ખૂણ બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ એકરૂપ થઈ જાય. તો સામેના જે બી ખૂણો છે એ પી જેવો હોય, સી ખૂણો ક્યુ જેવો હોય, પછી એ જ રીતને આ વસ્તુ કરી એટલે આ બે સમાંતર આવ્યા. આગળની પ્રોસેસ છે આખી, પછી આ અનુકોણનું પણ કીધું હતું આપણે, એટલે સમીકરણ એક અને બે પ્રવૃત્તિ બીજા ખૂણા પણ કેવો હોય, સરખા હોય, ખૂણો બી ઈ ને સરખો હોય, ખૂણો સી એફ ને સરખો હોય, અને પક્ષમાં કીધું છે આપણે ખૂણો એ ડી ને સરખો હોય, તો ખૂબ શરત પ્રમાણે ત્રિકોણ એ બી સી છે એ ડી ઈ એફને કેવો થઈ જાય, એકરૂપ થઈ જાય. હવે દાખલો છઠ્ઠો જુઓ, સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો પક્ષમાં આપણે શું આપ્યું કે બે ત્રિકોણો એ બી સી છે એ પી ક્યુ અને એકરૂપ થઈ એમ કહી દીધું, અને પછી સાબિત એ કરવાનું છે કે એબીસી અને પીક્યુ આ બેનો ગુણોત્તર છે એ બાજુઓના ભાગાકારનો વર્ગના જેટલા બરાબર થાય. તો એનો જે ગુણોત્તર લ્યો એટલે એબીના છેદમાં કઈ બાજુ આવે, પીક્યુ આવે એનો વર્ગ, બીસીના છેદમાં ક્યુ આર આવે એનો વર્ગ આવે, અને સીએના છેદમાં આરપી આવે એનો વર્ગ આવે. તો સાબિતીમાં બે ત્રિકોણો લખીએ, ત્રિકોણ એબીસીમાં વેદ એએમ છે અને પીક્યુ આરમાં પીએન છે, તો પાયો ગુણ્યા વેદ પ્રમાણે એબીસીનું શું થાય, એક દ્વિતીયાંશ પાયો બીસી વેદ એએમ, પી ક્યુ આરમાં એક દ્વિતીયાંશ પાયો ક્યુ આર વેદ પીએન. તો એબીસી છેદમાં પી ક્યુ આર બરાબર એક દ્વિતીયાંશ બીસી ગુણ્યા એમ, અને છેદમાં એ બી એક દ્વિતીયાંશ ક્યુ આર ગુણ્યા પીએન, આ બે છેદ ઉડી જાય, બીસી છેદમાં ક્યુ આર ગુણ્યા એએમના છેદમાં પીએન. એટલે ત્રિકોણ એબીસી ને ત્રિકોણ પી ક્યુ આર કેવા છે, એકરૂપ છે, તો ખૂણો બી ને ખૂણો ક્યુ સરખા હોય, અને ત્રિકોણ એ બી એમ અને પી ક્યુ એનમાં ખૂણો બી ખૂણો ક્યુ સરખો હોય, ખૂણો એમ ખૂણો એન બે નેવું ના હોય, તો ખૂબ શરત પ્રમાણે એ બી એમ અને પી ક્યુ એન બે એકરૂપ થવા જોઈએ. તો એમના છેદમાં પી એન જે બાજુ એના બરાબર એ બીના છેદમાં પી ક્યુ બાજુ થાય. સેમ વસ્તુ ત્રિકોણ એ બી સી પી ક્યુ આર એકરૂપ છે, એટલો મતલબ ત્રણેય બાજુઓ સરખી, એ બીના છેદમાં પી ક્યુ બરાબર બી સીના છેદમાં ક્યુ આર બરાબર સીના છેદમાં આર પી થાય, અને ત્રણેય સમીકરણ પરથી એ બી સીના છેદમાં પી ક્યુ આરનો ગુણોત્તર લ્યો, તો એ બીના છેદમાં પી ક્યુ ગુણ્યા એ બીના છેદમાં પી ક્યુ બરાબર એ બીના છેદમાં પી ક્યુનો વર્ગ લખાય. સેમ વસ્તુ બધા માટે લખાય તો એ સાબિત થાય. ત્યારબાદ જોઈએ દાખલો સાતમો. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા
ના, શિરોબિંદુથી કર્ણ પર વેદ દોરેલ હોય તો સાબિત કરો કે વેદની બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય ને એકબીજાને સમરૂપ પણ હોય. તો આપણે પક્ષ આપ્યું છે, ત્રિકોણ એબીસી આપણે આપી દીધો છે, કાટકોણ ત્રિકોણ છે એમાં બી ખૂણો કાટખૂણો અને બીડી એનો કર્ણ એસી પરનો વેદ છે. તો સાધ્ય એવું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ છે ત્રિકોણ એડીબી અને એડીબી આ ત્રિકોણ અને બીડીસી આ ત્રણેય એકરૂપ છે. તો સાબિતીમાં કહી શકીએ કે ત્રિકોણ એબીસી ને ડી એડીબીમાં બંને ત્રિકોણમાં તો કે બી એ સી એટલે આ જે ખૂણો છે આ ખૂણો અને આ ત્રિકોણ માટે પણ ડી એ બી એ બે એક જ ખૂણો થશે, બે ત્રિકોણ માટે આ ખૂણો તો સરખો. બીજું તો કે બંને કાટખૂણો છે, એક એ બી સી વાળો આ બી ખૂણો કાટખૂણો થાય અને એડીબી માટે ડી ખૂણો કાટખૂણો થાય. બંને કાટખૂણા પ્રમાણે ખૂખું શરત પ્રમાણે બે ખૂણા સરખા હોય ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એડીબી થાય. સેમ વસ્તુ ત્રિકોણ એબીસીની બીડીસી સાથે નહીં કરવાની કે એમાં આ બે ખૂણો 90 થાય છે અને બે માટે સમાન ખૂણો સી આવે છે. તો એસીબી બરાબર બીસીડીને એક જ ખૂણો છે અને એબીસી ને બીડીસી છે એ બંને કાટખૂણા છે. સેમ વસ્તુ કરી એટલે ખૂખું શરત પ્રમાણે આ ત્રિકોણ બીડીસી અને આખો એબીસી છે એ પણ એકરૂપ થાય. તો બે સમીકરણ પ્રમાણે તમે જુઓ એબીસી એડીબી સાથે એકરૂપ થયું અને બીડીસી સાથે એકરૂપ થયું, તો ત્રણે ત્રણ એકરૂપતા પ્રમાણેના ગુણધર્મ પ્રમાણે એબીસી એડીબીને અને બીડીસીને ત્રણેયને એકરૂપ થવા જોઈએ. આઠમો પ્રમેય છે, એમાં પાયથાગોરસનો પ્રમેય આપ્યો છે. અંતમાં દાખલામાં સાબિત કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીના બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો પક્ષ છે તો કે ત્રિકોણ એબીસીની અંદર બી ખૂણો કાટખૂણો છે અહીંયા અને એસીનો વર્ગ છે એના બરાબર એબીનો વર્ગ હોતા બીડી બીસીનો વર્ગ થાય. તો બીડી છે એસી ઉપર લંબ દોયરો છે જ્યાં ડી એ એસી ઉપરનું કોઈ પણ બિંદુ છે. અને પ્રમેય પ્રમાણે આપણે કહીએ કે એડીબી છે એ એબીસીને એકરૂપ ક્યારે થાય, તો કે એડી જે બાજુ છે એડીના છેદમાં એ બી લઈએ. તો સેમ વસ્તુ સામે એબીના છેદમાં એસી લેવું પડશે, બરાબર. આ જે છે એ જો એક અહીંયા આવશે એડી આ બાજુ એડીના છેદમાં એ બી આ ત્રિકોણ માટે, તો આખો એબીસીનું કેવું હોય તો શું થાય, તો એના માટે એક બાજુ છે એ બીસી એ બી છે અને એનો જે ભાગ છે એ કર્ણ એસી થશે, બરાબર. તો એડી ગુણ્યા એસી અને એબીનો વર્ગ સેમ પ્રમાણે બીજા ત્રિકોણ માટે બીડીસી ને એકરૂપ એબીસી માટે થાય. સીડીના છેદમાં બીસી બરાબર બીસીના છેદમાં એસી એટલે સીડી ગુણ્યા એસી બરાબર બીસી વર્ગ થાય. પહેલો અને બીજું સમીકરણનો સરવાળો કરી નાખો, એમાંથી એસી એમાંથી સામાન્ય નીકળશે એટલે કૌંસમાં એડી વત્તા સીડી થાય અને બરાબર એબી વર્ગ હતા બીસી વર્ગ. તો એસી ગુણ્યા એડી વત્તા સીડી એટલે એસી જ છે. તો એસી ગુણ્યા એસી એટલે એસી વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ સાબિત થાય છે. ત્યારબાદ દાખલો 9મો, ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય ને તો એ પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય એનું પ્રતિપ્રમેય છે. તો પક્ષમાં આપ્યું છે કે ત્રિકોણ એબીસીમાં એસી વર્ગ બરાબર એબી વર્ગ હતા બીસી વર્ગ એ આપણે આપી દીધું. સાબિતીકરણ કે ખૂણો બી છે એ કેવો છે 90નો છે, ક્યુ 90નો હોય તો બી પણ 90નો થાય એમ સાબિત કરવાનું. તો ત્રિકોણ પી ક્યુ આર રહીચો એમાં ક્યુ ખૂણો કાટખૂણો છે, પી ક્યુ બરાબર એબી છે અને ક્યુ આર બરાબર બીસી છે, બે બાજુઓ સરખી હોય. તો ખૂણો ક્યુ કાટખૂણો આપ્યો 90નો, તો પી આર વર્ગ બરાબર પી ક્યુ વર્ગ હતા ક્યુ આર વર્ગ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે થાય. તો પી આર વર્ગ બરાબર આ પણ થવું જોઈએ કે એ બી વર્ગ હતા બીસી વર્ગ પણ થવું જોઈએ, કારણ કે બે બાજુ તો સરખી છે. તો એસી વર્ગ બરાબર એ બી વર્ગ હતા બીસી વર્ગ પણ થવું જોઈએ, એનો મતલબ કે એસી વર્ગ છે એ પી આર વર્ગનું જો સરખું થતું તો એસી અને પી આર બે બાજુ સરખી હોય. જો એ બી સી ને પી ક્યુ આરમાં એ બી બરાબર પી ક્યુ બીસી બરાબર ક્યુ આર ને એસી બરાબર પી આર થતી હોય તો ત્રણેય બાજુ સરખી હોય અને ખૂણા પણ સરખા હોય તો ત્રિકોણ એબીસી બરાબર એકરૂપ થાય, ત્રિકોણ પી ક્યુ આર ને બાકીના બે ખૂણા છે એ સરખા થાય, એટલે ખૂણો બી ખૂણા ક્યુને સરખો હોય એટલે ખૂણો ક્યુ 90નો હોય તો ખૂણો બી પણ કેટલાનો થાય 90નો જ થાય, બરાબર. અને એ જ રીતના દાખલો 10મો છે કે ચતુષ્કોણ આપણે આપી દીધો છે એમાં વિકર્ણો એકબીજાને બિંદુ ઓમાં છેદે છે, તેથી એઓ આ જે ભાગ છે એ છેદમાં બીઓ એટલે આ ભાગ છે. સેમ વસ્તુ સીઓના છેદમાં ડીઓ થાય અને આ સમલંબ ચતુષ્કોણ છે સાબિત થાય. ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એકબીજાને બિંદુ ઓમાં છેદે છે, એઓના છેદમાં બીઓ બરાબર સીઓના છેદમાં ડીઓ. અને સાબિત એ કરો છો ત્રિકોણ ચતુષ્કોણ એબીસીડી છે સમલંબ ચતુષ્કોણ છે,
તો રચના આપણે કરવી પડશે કે બિંદુઓમાંથી એ બીને સમાંતર રેખા દોરો, એડી એડીને બિંદુ પીમાં છેદે છે. અહીંયા અહીં ત્રિકોણ ડીએબીમાં બિંદુઓ પી અને ક્યુનો ક્રમે ડી અને ડીબી ઉપર આવેલા છે, અને સેમ વસ્તુ પીઓ લંબ છે એ એબીને છે. આ બીને કેવા છે? સમાંતર છે. પીઓ છે એ સમાંતર એબીને છે. તો અહીંયા બાજુઓ પ્રમાણે જુઓ તો એપી અને આની કઈ બાજુ થશે ત્રિકોણની? ડીપી. એના બરાબર આનો થશે બીઓ છેદમાં ડીઓ, પ્રમેય 6.1 પ્રમાણે. સેમ વસ્તુ એઓના છેદમાં બીઓ બરાબર સીઓના છેદમાં ડીઓ આપણે પક્ષમાં આપ્યું છે. તો બે સમીકરણ પ્રમાણે કહી તો એઓના છેદમાં સીઓ બરાબર બીઓના છેદમાં ડીઓ, પહેલું બીજું સમીકરણ સરખાવો તો એપીના છેદમાં ડીપી બરાબર એઓના છેદમાં સીઓ લખી શકીએ. તે જ રીતે ત્રિકોણ એડીસી માટે જોઈએ. હવે એમાં બિંદુ પી ને ઓ અનુક્રમે એબી એડી અને એસી ઉપર આવેલા છે, તો એબીને એપીના છેદમાં ડીઓ બરાબર એઓના છેદમાં સીઓ થાય. એ જ રીતના આપણે પીઓ સમાંતર ડીસી સાબિત કર્યું બરાબર. તો રચના મુજબ પીઓ સમાંતર એબી છે, પીઓ સમાંતર ડીસી છે. તો એનો મતલબ શું થયો? એબી ને ડીસી પર કેવો હોય? એકબીજાને સમાંતર હોય. તો ચતુષ્કોણ એબીસીડીમાં એબી ને ડીસી સમાંતર હોય એનો મતલબ શું થયો? એબીસીડી કેવો હોય? સમલંબ ચતુષ્કોણ છે એ સાબિત થાય છે. ત્યારબાદ દાખલો 11માં છે, એમાં બે ત્રિકોણ આપ્યા એબીસી ને પીક્યુઆર, એમાં એડી અને પીએમ છે એની મધ્યગા છે. એબીસી ને પીક્યુઆરની મધ્યગામાંથી સાબિત કરવાનું કે એબી છેદમાં પીક્યુ એના બરાબર છે એડી છેદમાં પીએમ થવું જોઈએ. તો ત્રિકોણ આ બે એકરૂપ આપેલા છે. એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર આપ્યું છે. એબીના છેદમાં પીક્યુ બરાબર એક દ્વિતીયાંશ બીસી છેદમાં એક દ્વિતીયાંશ ઉપર એક દ્વિતીયાંશ ઉપર નીચે ગુણ્યા, તો એક દ્વિતીયાંશ બીસી એટલે બીડી લખી શકીએ અને એક દ્વિતીયાંશ ક્યુઆર એટલે ક્યુએમ લખી શકીએ. અને પાછું એમ કીધું કે ત્રિકોણ એબીસીનો જે ખૂણો છે એના બરાબર પીક્યુઆરનો ખૂણો થાય, અને ત્રિકોણ એબીડીનો ખૂણો એ પીક્યુએમના ખૂણાને સરખો થાય છે. તો બે ત્રિકોણ પ્રમાણે આપણે એબીના છેદમાં પીક્યુ બરાબર બીડીના છેદમાં ક્યુએમ અને ત્રિકોણ એબીડી અને પીક્યુએમ સરખા હોવાથી બાકુબા શરત પ્રમાણે ત્રિકોણ એબીડી છે એ પીક્યુએમને સરખો થાય, એટલે એબીના છેદમાં પીક્યુ બરાબર એડીના છેદમાં પીએમ સાબિત થાય છે. ત્યારબાદ દાખલો 12માં છે કે ખૂણો એ છે એ કાટકોણ આપી દીધો છે, અને ત્રિકોણ એબીસીમાં બીએલ અને સીએમ છે મધ્યગા છે. તો સાબિત એ કરવાનું કે 4 કૌંસમાં બીએલનો વર્ગ હોતા સીએમનો વર્ગ એના બરાબર 5 બીસીનો વર્ગ. તો બીએલ અને સીએમ એ ત્રિકોણ એબીસીની મધ્યગા છે, ખૂણો એ છે 90 અંશનો છે. ત્રિકોણ એબીસી ઉપરથી બીસી વર્ગ બરાબર એબી વર્ગ હોતા એસી વર્ગ, અને ત્રિકોણ એબી એલ પ્રમાણે આ ખૂણા પ્રમાણે બીએલ વર્ગ બરાબર એસી એલ વર્ગ હોતા એબી વર્ગ થાય. એ પાયથાગોરસનો પ્રમેય છે. આ બીએલનો વર્ગમાં એલ ને એસીના છેદમાં બીએનો વર્ગ લખી શકીએ, હતા એબીનો વર્ગ તો છે જ મધ્ય બિંદુ છે એલ એટલે. તો બીએલ એટલે બીએલ વર્ગ બરાબર શું થઈ જાય? એસી વર્ગના છેદમાં 4 થઈ જાય વત્તા એબી વર્ગ. 4 બીએલ વર્ગ બરાબર એસી વર્ગ વત્તા 4 બીબી એબી વર્ગ. હવે પહેલું બીજું સમીકરણમાં તમે આપી દેવાનું. એ જ રીતના સીએમ એ ત્રિકોણની અંદર સીએમનો વર્ગ બરાબર એસી વર્ગ વત્તા એમનો વર્ગ, એમની જગ્યાએ એબીના છેદમાં 2 મૂકી દીધું એનો વર્ગ છે. તો સીએમનો વર્ગ બરાબર એસી વર્ગ વત્તા એબીનો વર્ગ છેદમાં 4. તો 4 સીએમનો વર્ગ બરાબર 4 એસી વર્ગ વત્તા એબી વર્ગ. તો સરવાળો બીજા ત્રીજાનો કરવાનો, એટલે 4 બીએલ વર્ગ વત્તા સીએમ વર્ગ અને ઇઝ ઇક્વલ ટુ 5 એસી વર્ગ વત્તા એબી વર્ગ. તો 4 ઇન્ટુ બીએલ વર્ગ વત્તા સીએમ વર્ગ બરાબર 5 બીસી વર્ગ સમીકરણ 1 ઉપરથી સાબિત થઈ છે. 13મો દાખલો છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી છે એ કાટખૂણો છે, અને ડી અને ઈ અનુક્રમે સીએ અને સીબી ઉપરના બિંદુઓ છે. તો સાબિત કરવાનું છે કે એ ઈ વર્ગ વત્તા બીડી વર્ગ બરાબર એના બરાબર એ બી વર્ગ વત્તા ડી વર્ગ થાય છે, સાબિત કરવાનું છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો સી છે કાટખૂણો આપણે આપી દીધો, અનુક્રમે ડી ને ઈના ડી છે એ સી અને સીબી ઉપરના બિંદુઓ છે. 4 ત્રિકોણો છે બીસીડી બીસીએ ઈસીડી અને ઈસીએ, એ કાટકોણ ત્રિકોણની અંદર ખૂણો સી કાટખૂણો હોવાથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ કે ત્રિકોણ ઈસીએમાં એ ઈ વર્ગ બરાબર ઈસી વર્ગ હતા સીએ વર્ગ, બીસીડીમાં બીડી વર્ગ બરાબર બીસી વર્ગ હતા સીડી વર્ગ, બીસીએ ત્રિકોણની અંદર એબી વર્ગ બરાબર બીસી વર્ગ હતા સીએ વર્ગ, અને ત્રિકોણ ઈસીડીમાં ડી વર્ગ બરાબર ઈસી વર્ગ હતા સીડી વર્ગ. તો સરવાળો કરીએ પહેલો અને બીજાનો, તો એ ઈ વર્ગ હતા બીડી વર્ગ બરાબર શું થાય? તો ઈસી વર્ગ હતા સીએ વર્ગ હતા બીસી વર્ગ હતા સીડી વર્ગ, એટલે કે બીસી વર્ગ હતા સીએ વર્ગ બે કોમન કરી લઈ બરાબર, અને ઈસી વર્ગ હતા સીડી વર્ગ એ કોમન કરી લઈ. તો બીસી વર્ગ હતા સીએ વર્ગ છે એ બી વર્ગ થાય, અને ઈસી વર્ગ હતા સીડી વર્ગ છે એ ડીઈ વર્ગ થાય. સમીકરણ 3 ને 4 ઉપરથી એના ઉપરથી
साबित थई गयु ए वर्ग वत्ता बी डी वर्ग बराबर ए बी वर्ग वत्ता डी ई वर्ग। त्यारबाद दाखलो 14मो, आपेल आकृति त्रिकोण ए बी सी में त्रिकोण ए बी सी नी अंदर खूणो ए बी सी जे 90 थी नानो छे अने ए डी ए बी सी ने लंब छे, तो साबित करवानो छे कि ए सी वर्ग बराबर ए बी वर्ग वत्ता बी सी वर्ग माइनस टू बी सी इंटू बी डी। बराबर, त्रिकोण ए बी सी ए डी सी नी अंदर खूणो डी छे 90 नो छे, ए सी वर्ग बराबर ए डी वर्ग वत्ता सी डी वर्ग एटले ए डी वर्ग बराबर ए सी वर्ग ओछा सी डी वर्ग थाय, पेलू समीकरण। त्रिकोण ए डी बी में खूणो डी 90 नो छे, तो ए डी ए बी वर्ग बराबर ए डी वर्ग वत्ता बी डी वर्ग એટલે એ ડી વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા ઓછા બી ડી વર્ગ થાય। સમીકરણ પહેલું ને બીજા ઉપરથી એસી વર્ગ માઇનસ સી ડી વર્ગ બરાબર એ બી વર્ગ માઇનસ બી સી બી ડી વર્ગ, તો એસી વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા સી ડી વર્ગ માઇનસ બી ડી વર્ગ થાય। સી ડી વર્ગની જગ્યાએ કિંમત મૂકી થઈ એનો વર્ગ છે, તો એનો વિસ્તરણ કરીએ એસી વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બી સી વર્ગ માઇનસ ટુ બી સી ઇન્ટુ બી ડી વત્તા બી ડી વર્ગ માઇનસ બી ડી વર્ગ, તો બી ડી વર્ગવાળું કેન્સલ થઈ જાય એટલે એસી વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બી સી વર્ગ માઇનસ ટુ બી સી ઇન્ટુ બી ડી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલગ અલગ દાખલાઓ છે ચાર માર્કના પૂછાતા હોય છે, તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દો, ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।